2022 વિધાન વિધાનસભાની ચૂંટણીની કોંગ્રેસ દ્વારા જે બીજી યાદી બહાર પાડવામાં આવી છે તેમાં જેતપુરમાં દીપકભાઈ વેકરિયા જે નામ બહાર પડ્યું છે આપણે સીધા દીપકભાઈ સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું દીપકભાઈ બે હજાર બાવીસની કોંગ્રેસની ચૂંટણી આવી છે તમારું નામ આવ્યું છે શું કહેશો કોંગ્રેસની સીટમાં તમારું નામ આવ્યું છે શું કહેશો કોંગ્રેસની સીટમાં મારું નામ આવ્યું અને જ્યારે આ બાબતે શરૂઆત જ થઈ ટિકિટ માગણીની ત્યારે પાર્ટીને મેં તો ના પાડી હતી કે હું લડવા માટે આર્થિક રીતે સક્ષમ નથી કારણ કે હું મિડ મિડલ ક્લાસમાંથી આવું છું પણ પાર્ટીએ જૂના અને વફાદાર કાર્યકર તરીકે પસંદગીની મોર મારવા માટે મને જાણ કરવામાં આવતી હતી હર વખતે ત્યારે પણ હું એને ના જ કહેતો હતો અમારા શ્રીઓ બધાને પણ આજે જ્યારે પાર્ટીએ મારી પસંદગી કરી છે અને કરી લીધી છે ત્યારે હવે સક્ષમ રીતે લડવા માટે હું શક્તિમંત છું જ બીજી વાત કરીએ તો જે જેતપુર છે તે રાદડિયાનો ગઢ ગણવામાં આવે છે તે બાબતે શું કહેશો એ વાત સાચી છે આપ કહો છો પણ અત્યારની પરિસ્થિતિ જુદી છે હું લોકોની વચ્ચે જાઉં છું અને લોકોની વચ્ચે જઈ અને જે રાહુલ ગાંધીએ અમ આમ જનતાને વચનો આપ્યા છે કે પાં પાંચસો રૂપિયા ગેસનો બાટલો આપશું મેડિકલ સહાય આપશું દસ લાખ સુધીની તો આ બધી જે વસ્તુઓ છે એ લઈને આમ જનતાની વચ્ચે અમે જાય છીએ ત્યારે લોકો સામેથી અમને આવકારે છે એમ કહે છે કે અમે આટલા વર્ષ ભાજપને મત દીધા પણ આજે અમારે આ મોંઘવારીની અંદર પીસાવવું પડે છે અમારા બાળકોને શિક્ષણમાં પ્રાઇવેટ સ્કૂલોમાં બે સરકારી સ્કૂલોની વ્યવસ્થા સારી નથી તો પ્રાઇવેટ સ્કૂલોમાં શિક્ષણ મોંઘું થઈ ગયું છે જ્યારે ગુજરાન અમારું ચલાવવામાં મુશ્કેલી પડે છે તો શિક્ષણને અમે અમારા બાળકોને કેવી રીતે આપી છે કે ઘણી જગ્યાએ બાળકોને ફી નહીં ભરી શકવાના કારણે ઉઠાડી પણ લેવામાં આવ્યા છે તો આમ જનતા સામેથી એમ કહે છે કે આટલા વખત અમે ભાજપને મત દીધો પણ અમારે પરિવર્તન હવે લઈ આવવું છે અને કોંગ્રેસને મત દેવા છે જે ભૂતકાળમાં કોંગ્રેસની સરકાર સાથે આમ જનતા જોડાયેલી જ હતી તો એને પરિવર્તન લઈ આવ્યું ભાજપને લઈ આવ્યા પણ ભાજપે જે એની હાલત કરી છે એના કારણે પ્રજા અત્યારે પરિવર્તન માગે છે એ સો ટકાની વાત છે બીજી વાત કરીએ તો જેતપુર વિધાન બે હજાર બાવીસમાં ત્રિપાકીય ચંગ જોવા મળી રહ્યો છે તો તમે એ બાબતે શું કહેશો આમ તો જુદા જુદા રાજકીય પક્ષો પોતપોતાની રીતે ઉમેદવારો પસંદ કરતા જ હોય છે અને રાખતા જ હોય છે આ વખતે પણ એ પરિસ્થિતિ છે લોકો એ નક્કી કરશે કે એને કોણ મદદરૂપ થઈ શકે છે એની વચ્ચે જઈને કોણ એના કામ કરી શકે છે એવા ઉમેદવારને એ લોકો મત દેશે એ તો સો ટકાની વાત છે જ્યારે ચૂંટણી આવી રહી છે તો તમે કેટલી લીટથી જીતશો કે શું કહેશો અંદાજીત રીતે હું એમ માનું છું કે જે અમે લોકો વચ્ચે જઈને એની પ્રતિક્રિયા સાંભળીએ છીએ તો અમને એવું લાગે છે કે અમે સારામાં સારી લીડથી જીતશું આ તા દીપકભાઈ વેકરિયા તે કહી રહ્યા છે કે અમે જનતાની વચ્ચે જઈને તેની પ્રતિક્રિયા જાણીશું અને તેનો જે વિશ્વાસ છે તે પાર કરશું વિક્રમસિંહ ચુડાસમા વીટીવી ન્યૂઝ ચેતપુર